અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીની ડિરેક્ટરની માલપુર બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો 574 મતથી વિજય થયો હતો. સાબર ડેરીની 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા, જ્યારે એકમાત્ર બેઠક માલપુર પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો વિજય થતાં કાર્યકરો, ટેકેદારો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી, તો મોડાસાના 4 રસ્તા ખાતે સાબર ડેરીમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની જીતની ઉજવણી કરાઈ હતી, તો કોંગ્રેસથી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી, જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે, એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજ યોજાઈ. એની અંદર આપ જાણો છો તેમ ભારતીય જનતા પાર્ટી શ્યામ લ્યાને દંડ, દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને 15 જણાને બિનહરીફ કર્યા. અમારા નેતા જશુભાઈ પટેલ, જે બાયડના પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે, એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો, છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 910 મંડળીઓ અને 910માંથી 904 લોકોએ જે મતદાન કર્યું, એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેની સામે આ જનતા જો ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જશુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી. સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી, ગુજરાત સરકારની હિટલરશાહી, ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહીની વચ્ચે 15 બેઠક તાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને, જીએસટીનો દુરુપયોગ કરીને 15 બેઠકો બિનહરીફ કરી, ત્યારે મને પણ ધમકી મળી હતી કે ખેંચી લ્યો, કેસ પહેરી લ્યો. પણ મેં એક જ જવાબ આપ્યો હતો, હું હાર પસંદ કરીશ પણ આ કેસ પહેરવાનું ક્યારેય પસંદ નહીં કરું. સાબરડેરીની ચૂંટણીમાં બે જિલ્લા, સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ. એમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીની જ્યારે મારા તરફે એમની લાગણી હતી, એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો, ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું. ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી આપું છું.